ઇંગ્લિશ માટે આપણે સૌપ્રથમ ફોર લાઈનનો પેન્સિલ ઇરેઝર અને સ્કેલ જોશે. તો આપણે સૌપ્રથમ આપણો જે પહેલો ટોપિક છે એ A to Z. તો A to Z લખવા માટે આપણે ફર્સ્ટ પેજ ઉપર મારે બોર્ડને મોટું હોવાના કારણે 7 પોઈન્ટ કરેલા છે, પણ તમારે બે આંગળીની જગ્યા મૂકીને 5 પોઈન્ટ કરવાના રહેશે. ફર્સ્ટ લીટીમાં તમારે 5 પોઈન્ટ કરવાના રહેશે. તો ફર્સ્ટ લીટીમાં 5 પોઈન્ટ થઈ ગયા બાદ આપણે જે પહેલો પોઈન્ટ છે ત્યાં લખશું A for apple. તો apple લખવા માટે પહેલી બે લાઈન છે તમારી, જે આ ત્રણ લાઈન છે આ ત્રણ લાઈનમાં પહેલી બે લાઈનમાં તમારા A લખાવો જોઈએ. A for apple લખાઈ ગયા બાદ શું આવશે? A for apple પછી શું આવે? B for ball. તો B for ball માટે તમે જે જ્યાં બીજો પોઈન્ટ કરેલો છે ત્યાં તમારે આવી રીતે પહેલા બે લાઈનમાં પહેલી બે લાઈનમાં લીટી કરવાની અને પછી આવી રીતે પાકડું વાળી દેવાનું. બી ફોર બોલ થઈ જાય એના પછી શું આવે? બી ફોર બોલ પછી આવે સી ફોર કેટ. સી ફોર કેટ જે તમે જે બીજો પોઈન્ટ કરેલો છે ત્યાં તમારે લખવાનું છે સી ફોર કેટ. સી ફોર કેટ લખાય છે પછી શું આવે? સી ફોર કેટ પછી આવે ડી ફોર ડોગ. ડી ફોર ડોગ કઈ રીતે? તો કે એમાં પણ પહેલી બે લાઈનમાં લીટી કરવાની અને પછી આ રીતે વાળી દેવાની. ડી ફોર ડોગ પછી શું આવે? ડી ફોર ડોગ પછી આવે ઈ ફોર એલિફન્ટ. તો ઈ ફોર એલિફન્ટમાં તમારે જે પાંચમો પોઈન્ટ છે ત્યાં તમારે આવી રીતે લાઈન કરવાની અને લાઈન થઈ જાય પછી જે પહેલી લાઈન છે એના ઉપર એક લીટી, બીજી લાઈન ઉપર એક લીટી અને ત્રીજી લાઈન ઉપર ત્રીજી લીટી આવી રીતે કરવાનું છે. ઈ ફોર એલિફન્ટ પછી શું આવે? એફ ફોર ફિશ. તો એફ ફોર ફિશમાં તમારું જે તમારે બધાને હવે નીચે લખવાનું રહેશે, મારે બોર્ડના ગળા અહીંયા છઠ્ઠો પોઈન્ટ છે હું ત્યાં લખું. તો એફ ફોર ફિશ માટે પણ એવી જ રીતે એક લાઈન કરવાની આવી રીતે બે લીટીને અડે એ રીતે, પછી અહીંયા ઉપર મોટો લીટો અને એની જે નીચેની લાઈન છે એમાં એનાથી થોડો નાનો લીટો કરવાનો એટલે એફ ફોર ફિશ. એફ ફોર ફિશ પછી શું આવે? જી ફોર ગન. તો જી ફોર ગનમાં આપણે સૌપ્રથમ જે આવી રીતે સી કરી લઈએ એવી રીતે પહેલા સી કરવાનો. સી થઈ જાય પછી એનો જે લીટો છે એને આવી રીતે જે બીજી લીટીનો જે લીટો છે એને આ રીતે કરવાનો અને અહીંથી આમ ઉપરને આડી લીટી કરી અને એને નીચે આમ લીટી થઈ જાય પછી એને આમ કરવાનું. ચલો જી ફોર ગઈ પછી શું આવે? એચ ફોર હોર્સ. તો એચ ફોર હોર્સ લખવા માટે તમે પહેલા જે એ લખેલો છે એની નીચે જ તમારે એચ ફોર હોર્સ લખવાનું છે. તો એ જ રીતે જેમ આપણે લખીએ છીએ એ જ રીતે બે લીટીમાં લાઈન કરવાની એચ અને પછી જે વચ્ચેની લીટી છે વચ્ચેની લીટીમાં તમારે આડી લાઈન કરવાની અને પછી આવી રીતે કરવાનું એટલે એચ ફોર હોર્સ. હોર્સ એચ ફોર હોર્સ પછી શું આવે? આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ ક્યાં કરવાનું? તો કે તમે જ્યાં બી લખેલો છે એની એક્ઝેક્ટ નીચે જ તમારે આવે આઈ ફોર આઈસ્ક્રીમ. તો આઈ ફોર આઈસ્ક્રીમ માટે પહેલા ઉપરની લીટી લીટી છે પહેલી લીટી એમાં આડી લીટી કરવાની પછી આવી રીતે અહીંયા નીચે જે બે લીટીમાં આ ઊભી લીટી કરવાની અને પાછી જે ત્રીજી લીટી છે આ ત્રીજી લીટીમાં ફરીથી પાછી એક આડી લીટી કરવાની એટલે આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું આવે? જે ફોર જોકર. જે ફોર જોકર માટે તમારે જ્યાં સી લખેલો છે એની નીચે જ તમારે ફરીથી પાછી જે પહેલી લીટી છે એમાં લીટી આડી લીટી કરવાની પછી આડી લીટી થઈ જાય પછી ફરીથી પાછી આમ ઊભી લીટી કરી અને એનું જે આમ વાળી દેવાનું એટલે જે ફોર જોકર. જે ફોર જોકર પછી શું આવે? કે ફોર કાઈ. કે ફોર કાઈ એટલે નીચે લખેલો છે એની નીચે જ તમારે પાછી ફરીથી એક ઊભી લીટી કરવાની. ઊભી લીટી થઈ જાય એટલે જે આ વચ્ચેની લીટી છે ત્યાંથી તમારે એક લીટો આવી રીતે ઉપર જશે અને બીજો લીટો જે છે એ આવી રીતે નીચે જશે એટલે કે ફોર કાઈટ થઈ જાય. કે ફોર કાઈટ પછી શું આવે છે? એલ ફોર લાયર. તો લાયર ઈ લખેલો છે ઈ ફોર એલિફન્ટ એની નીચે જ તમારે એલ ફોર લાયર લખવાનો છે. તો એલ ફોર લાયર માટે ફરીથી તમારે એક લીટી આવી રીતે ઊભી કરવાની અને જે નીચેની ત્રીજી લીટી છે ત્યાં તમારે આવી આડી લીટી કરવાની એટલે થઈ જશે એલ ફોર લાયર. હવે આવશે એમ ફોર મંકી. તો એમ ફોર મંકી માટે પહેલી બે લાઈનમાં એવી રીતે એક લીટો કરવાનો
एक लीटर में जाएगा सब आवी રીતે અહીંયા નીચે આડો એક લીટર કરવાનો પછી વચ્ચે આપણે જેમ બી કરીએ એ રીતે આમ કરી લેવાનું આમ થઈ જાય એટલે ફરી પાછળ એક આવી રીતે લીટર કરો એટલે થઈ જાય એમ ફોર મંકી એમ ફોર મંકી પછી શું આવે એમ ફોર નેસ્ટ તો નેસ્ટ પણ આપણે આવી રીતે હું મારે જે જી છે એની નીચે જ હું લખું છું તો એમ ફોર નેસ્ટ માટે ફરીથી પાછી બે લાઈનમાં એક લીટર કરવાનો પછી એક લીટર આવશે આવી રીતે આડો અને પછી એક વળી પાછો ઊભો એટલે n ફોર નેસ્ટ થઈ જાય ચલો n ફોર નેસ્ટ પછી શું આવે o ફોર ઓરેન્જ તો હવે આપણે ફરી પાછું આપણે જે h લખેલો હતો એની નીચે જ આપણે જે અક્ષર લખેલો હોય એની નીચે જ આપણો અક્ષર આવવો જોઈએ તો o ફોર ઓરેન્જ પણ બે લાઈનમાં જ થવો જોઈએ તો o ફોર ઓરેન્જ માટે આવી રીતે તમારે સર્કલ કરીએ એટલે o ફોર ઓરેન્જ થઈ જાય ફોર ઓરેન્જ પછી શું આવે પી ફોર પેરોટ બરાબર તો હવે આઈ ફોર આઈસ્ક્રીમ છે એની નીચે જ આપણે ફરીથી પાછું પી ફોર પેરોટ લખશું તો આપણે ફરીથી પાછી બે લાઈનમાં એક લીટી કરવાની અને આ જે છે એને આવી રીતે વાળી દેવાનું પહેલી બે લાઈનમાં આપણે પહેલી લાઈનમાં આપણે વાળી દેવાનું એટલે થઈ જાય પી ફોર પેરોટ પી ફોર પેરોટ પછી શું આવે ક્યુ ફોર વી ક્વીન કેવી રીતે થાય તો કે આપણે પેલા જેની નીચે ક્યુ તો ક્વીન પણ સૌ પહેલું છે તો પેલા સર્કલ કરી લેવાનું આવી રીતે સર્કલ થઈ જાય એટલે જે વચ્ચેની લીટી છે આજે ત્યાંથી આપણે એનો લીટો આમ નીચે લંબાવવાનો એટલે થઈ જાય ક્યુ ફોર ક્વીન ક્યુ ફોર ક્વીન પછી શું આવે આર ફોર રેબિટ તો કે ફોર ટાઈપ કરેલું છે એની નીચે જ આર ફોર રેબિટ આવશે બરાબર તો એમાં પણ ફરીથી આપણે લીટોના બે લીટીમાં કરવાનો પછી ઉપર મૂકવાનું જે પહેલી લાઈનમાં વાળી અને નીચે આમ લંબાવી દેવાનું એટલે આર ફોર રેબિટ આર ફોર રેબિટ પછી શું આવે એસ ફોર સન એસ ફોર સન તો જે આપણે એ લખ્યો છે એની નીચે જ લખવાનું છે એસ ફોર સન ચલો એસ ફોર સન પછી શું આવે આવી રીતે આડી કરવાની એટલે ઝેડ થઈ જાય
અને ફરીથી વળી જે નીચેની લીટી છે એ પણ ત્રીજી લીટીની ઉપર જ લીટી થવી જોઈએ, એટલે થઈ જાય Z for zebra. પછી આપણે જે આયા ટોપિક છે A to Z આયા પૂરો થઈ છે. A to Z પૂરો થાય એટલે તમારે એક વસ્તુની ખાસ નોંધ રાખવાની છે કે તમે જે અક્ષર કરો છો પહેલી ABCD જે છે એ તમારે પહેલી બે જ લાઈનમાં આવશે, પહેલી ABCD ના બધા જ